विद्यार्थी मित्रों, धोरण 12 गणित बालको, आपने आ वीडियो में संबंध ने विधेय ना एमसीक्यू कंटिन्यू करिए छे। संबंध ने विधेय ना क्वेश्चन नंबर 64 क्वेश्चन नंबर 64 में अपने आप विधेय एफ फ्रॉम ए टू ए एक एक विधेय हो एफ फ्रॉम ए टू ए एक एक विधेय हो तो साम्य संबंध एस इज इक्वल टू सेट ऑफ ऑल एक्स वन कोमा एक्स टू वेर एफ एक्स वन इज इक्वल टू एफ एक्स टू माटे एक्स वन ने समाव तो साम्य वर्ग खाली जगह अपने ख्याल छे साम्य वर्ग एटले इक्वेलेंस क्लास। साम्य वर्ग कोने कहेवाय? तो जो कोई संबंध साम्य संबंध हो तो ए पर नो साम्य संबंध हो, आपने एवुं समझे आगळ थियोरिकली આગળના વિડીયોનો અભ્યાસ કર્યો હોય તો સામ્ય વર્ગનો વિડીયો છે આપણી પાસે। તો સામ્ય વર્ગ કોને કહેવાય? તો એ પરનો સામ્ય સંબંધ। ધારો કે આપણે લખીએ આર એ કેપિટલ એ પરનો સામ્ય સંબંધ। સામ્ય સંબંધ મીન્સ કે સ્વવાચક સંમિત પરંપરિત ત્રણેય હોય તો એવા સંબંધને આપણે સામ્ય સંબંધ કહીએ। તો આર એ કેપિટલ એ પરનો સામ્ય સંબંધ હોય તો એના પ્રત્યેક સભ્યને સમાવતો સામ્ય વર્ગ મળે। ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એને સમાવતો, આપણે કદાચ એવું લખાવ્યું છે થિયરીમાં કે ફોર એવરી P belongs to capital A માટે P ને સમાવતો સામ્ય વર્ગ, P ને સમાવતો સામ્ય વર્ગ એને સંકેતમાં AP વડે દર્શાવીએ। P ને સમાવતો સામ્ય વર્ગ AP is equal to set of all X where X is equivalent to P, એવા તમામ X નો ગણ કે જે P સાથે સામ્યતાનો સંબંધ ધરાવે। હવે અત્યારે જે સંબંધ છે S is equal to set of all x1, x2 where condition AP fx is equal to fx2 આ પ્રમાણે શરત આપી છે। સંબંધનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડોય। અત્યારે x1 કોમા x2, x1 જે છે એની ઉપર f એપ્લાય કર્યું છે મીન્સ કે x1 ગણ એનો સભ્ય છે, x2 એની ઉપર પણ વિધેય f એપ્લાય કર્યું છે મીન્સ કે x2 પણ ગણ એનો સભ્ય છે। એટલે અત્યારે x1 અને x2 ગણ એના સભ્યો છે। એટલે અત્યારે જે s છે એ a ક્રોસ a નો સબસેટ છે, s નો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ છે અને ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક એનો સભ્ય છે, બીજો ઘટક પણ એનો સભ્ય છે, તો એ સંબંધ જે છે એ a ક્રોસ a નો સબસેટ છે। a ક્રોસ a નો સબસેટ છે એટલે a થી a પરનો સંબંધ છે એમ કહેવાય। એટલે s a પરનો સંબંધ છે, અત્યારે જે s છે એ a પરનો સંબંધ છે, સંબંધ s એ પરનો સંબંધ છે। અને એ પરનો સંબંધ છે તો એના માટે x1 ને સમાવતો સામ્ય વર્ગ આપણે લખી શકીએ x1 ને સમાવતો સામ્ય વર્ગ, x1 ને p ને સમાવતો સામ્ય વર્ગ ડેફિનેશન પ્રમાણે ap સંકેતમાં એને ap લખાય। તો x1 ને સમાવતો સામ્ય વર્ગ એટલે એ x1 એમ કહી શકીએ set of all x where x is equivalent to p।
तो अत्यारे आपणे लखी देशे सेट ऑफ ऑल एक्स नी जगह हवे एक्स टू लखवे, एक्स वन ने समावतो सामे वर्ग सेट ऑफ ऑल एक्स टू वेर एक्स टू इज इक्वलन टू एक्स टू इज इक्वलन टू एक्स वन एक्स इज इक्वलन टू पी एक्स टू इज इक्वलन टू एक्स वन एवं तमाम एक्स टू नो गण के जे एक्स वन साथे साम्यता नो संबंध रहे હવે એક્સ વન એક્સ ટુ સાથે સામ્યતાનો સંબંધ ક્યારે ધરાવે? તો જો એક્સ વન દ્વારા મળતી ઇમેજ અને એક્સ ટુ દ્વારા મળતી ઇમેજ સમાન હોય તો. એટલે આ શરતનું પાલન કરે એવા તમામ એક્સ ટુ આપણે શોધવાનું છે, અને એ એક્સ ટુ નો જે ગણ છે એને કહેવાશે એક્સ વન ને સમાવતો સામ્ય વર્ગ. એટલે આ શરતનું પાલન કરે એવા તમામ એક્સ ટુ આપણે મેળવવા છે. તો આપણે લઈ લઈએ અત્યારે એક્સ ટુ ઇઝ ઇક્વલન ટુ એક્સ વન, એટલે એક્સ વન ઇઝ ઇક્વલન ટુ એક્સ ટુ. એક્સ વન ઇઝ ઇક્વલન ટુ એક્સ ટુ છે તો એફ એક્સ વન ઇઝ ઇક્વલન ટુ એફ એક્સ ટુ થયું, સામ્યતાનો સંબંધ રહે. એક્સ વન એક્સ ટુ સાથે સામ્યતાનો સંબંધ રહે, આ જે સંબંધ છે એ સામ્ય સંબંધ છે, તો હવે જે સંબંધ આવ્યો એ સામ્યતાનો સંબંધ કહેવાય. તો એક્સ વન એક્સ ટુ સાથે સામ્યતાનો સંબંધ ધરાવે તો એની ઇમેજો એફ દ્વારા મળતી ઇમેજો સમાન છે. તો એક્સ વન એક્સ ટુ સાથે સામ્યતાનો સંબંધ ધરાવે તો એક્સ વન ની એફ દ્વારા મળતી ઇમેજ અને એક્સ ટુ ની એફ દ્વારા મળતી ઇમેજ બંને સમાન છે. સંબંધ ધરાવે તો ઇમેજ સમાન, અત્યારે સંબંધ જ એ છે. એક્સ વન અને એક્સ ટુ, એક્સ વન એ એસ દ્વારા એક્સ ટુ સાથે સંબંધ ધરાવે, કેવો સંબંધ ધરાવે? તો એક્સ વન અને એક્સ ટુ એ એફ દ્વારા મળતી ઇમેજ સમાન હોય એવો સંબંધ ધરાવે. એટલે ઇમેજ સમાન હોવાનો સંબંધ છે એક્સ વન અને એક્સ ટુ વચ્ચે. તો એક્સ વન ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ ઇમ્પ્લાઇઝ એફ એક્સ વન ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ ટુ. હવે વિધેય એક એક હોય, વિધેય એફ એક એક હોય અને એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ વાય હોય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય એવું લખી શકાય. કારણ કે આ શરત નું પાલન થાય તો જ એ વિધેય એક એક બને, અને અત્યારે એક એક છે, એક એક છે તો શરત નું પાલન થાય છે. મીન્સ કે એફ એક્સ ઇઝિકલ ટુ એફ વાય હોય તો એક્સ બરાબર એક્સ વાય એવું લખી શકાય. તો અત્યારે એફ એક્સ વન ઇઝિકલ ટુ એફ એક્સ ટુ ઇમ્પ્લાઇઝ વિધેય એફ એક એક છે, એક એક છે તો દૂર કરી શકાય એવું આપણે યાદ રાખી દઈશું. એક એક વિધેય હોય તો દૂર કરી શકાય, ઇમેજ સમાન તો સભ્ય સમાન એવું લખી શકાય. પણ એવું ક્યારે લખી શકાય? જો વિધેય એફ એક એક હોય તો લખી શકાય, નહીતર નહીં લખી શકાય. અત્યારે વિધેય એફ એક એક છે તો આપણે લખી શકીએ એક્સ વન ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ. અત્યારે એક્સ ટુ બરાબર એક્સ વન મળ્યું તો એક્સ ટુ એ જ એક્સ વન છે. એવા તમામ એક્સ ટુ કે જે એક્સ વન સાથે સંબંધ ધરાવે, એક્સ વન સાથે ફક્ત આપણે લખ્યું એક્સ વન સાથે એક્સ ટુ સંબંધ ધરાવે, પણ એક્સ વન સાથે એક્સ ટુ સંબંધ ધરાવે એવું લઈએ તો એક્સ વન બરાબર એક્સ ટુ મળે, એક્સ ટુ બરાબર પણ એક્સ વન જ મળ્યું. મીન્સ કે એક્સ વન ફક્ત એક્સ વન સાથે સંબંધ ધરાવે છે, અને એક્સ વન ની સાથે સંબંધ ધરાવતા તમામ સભ્યોનો ગણ એટલે જ એક્સ વન ને સમાવતો સામ્ય વર્ગ. તો એક્સ વન ફક્ત એક્સ વન સાથે સંબંધ ધરાવે તો એક્સ વન ને સમાવતો સામ્ય વર્ગ આવ્યો સેટ ઓફ એક્સ વન. એટલે ખાસ આ સામ્ય વર્ગ નો પ્રશ્ન છે તો એ પેલા સજેશન છે કે તમે સામ્ય વર્ગ નો જે ટોપિક છે એનો ફરી અભ્યાસ કરી લો તો બરાબર સમજાશે. આ બાબત ફરીથી આપણે એની ચર્ચા કરી લઈએ કે આર એ પરનો સંબંધ છે બરાબર. અત્યારે સંબંધ આ પ્રમાણે છે એસ ઇઝ ઇક્વલ સેટ ઓફ ઓલ એક્સ વન કોમા એક્સ ટુ. સંબંધનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ છે. પહેલો ઘટક ગણેનો સભ્ય છે, કેમ? તો કે એની ઉપર એફ એપ્લાય કર્યો છે તો એફ ના પ્રદેશમાં છે એટલે ગણેનો સભ્ય છે. બીજો ઘટક પણ ગણેનો સભ્ય છે, મીન્સ કે આ એક્રોસ એનો સભ્ય છે. તો એસ એક્રોસ એનો સબસેટ થયો, એક્રોસ એનો સબસેટ થયો તો એ પરનો સંબંધ થયો. હવે આપણે સામ્ય વર્ગ માટે ડેફિનેશન છે કે એસ એ પરનો સંબંધ હોય તો એના પ્રત્યેક સભ્યને સમાવતો સામ્ય વર્ગ, એના પ્રત્યેક સભ્યને પી કહીએ તો પી ને સમાવતો સામ્ય વર્ગ. એ પી બરાબર સેટ ઓફ ઓલ એક્સ વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ પી. તો એક્સ વન ને સમાવતો સામ્ય વર્ગ બરાબર એ એક્સ વન બરાબર સેટ ઓફ ઓલ એક્સ ટુ વેર એક્સ ટુ ઇઝ ઇક્વલ ટુ એક્સ વન.
एक्स वन इज इक्वल टू एक्स टू क्या लखी सकते तो बने इमेज सामन हो तो संबंध धरावे तो इमेज सामन संबंध धरावे तो इमेज सामन इमेज सामन है तो पे एक्स वन बराबर एक्स टू कारण के विधेय एक एक है एक एक हो तो आ लखी सकते मीन्स अपने मल्यू एक्स टू बराबर एक्स वन एक्स टू बराबर एक्स वन मल्यू ने एक्स टू नो गण है एने अपने साम्य वर्ग कहवा तो एक्स वन फक्त एक सभ्य साथ संबंध धरावे एक्स वन साथ एने पोतानी साथ संबंध धरावे अन्य कोई सभ्य साथ संबंध धरावत नहीं एक्स वन ने सवाल तो साम्य वर्ग आट ऑफ एक्स वन ए बाड़क हम कायम अपने याद रखो कि जो विधेय एक एक हो एक एक विधेय तो एम गण एनो दरेक सभ्य ए पर ना संबंध हो संबंध क्यों तो इमेज सामन हो संबंध इमेज सामन हो तो सभ्य संबंध धरावे एवं संबंध हो सभ्य वच्चे गण एना बे सभ्य वच्चे इमेज सामन हो संबंध हो विधेय है एक एक हो तो कोई पण सभ्य ने सवाल तो एक्स ने सवाल तो साम्य वर्ग तो सेट ऑफ एक्स ज आवशे दाखला तरीके एन क्रॉस एन नो सभ्य छे आ प्रमाणे कोई कोई पण विधेय छे एक एक विधेय छे f फ्रॉम x प्लस b टाइप नो एक एक विधेय छे fx1 बराबर fx2 शरत पालन थाय तो x1 x2 साथे संबंध धरावे तो कोई पण सभ्य ने सवाल तो साम्य वर्ग शोधवा के तो वन ने समान तो साम्य वर्ग सेट ऑफ वन टू ने समान तो साम्य वर्ग सेट ऑफ टू जो विधेय एफ एक एक होय तो ए प्रमाणे साम्य वर्ग जाणी शकाय तो आपणे याद राखी लईशुं आ प्रमाणे के एक एक विधेय होय तो एक्स वन ने समान तो साम्य वर्ग सेट ऑफ एक्स वन ज आवशे पण संबंध आ प्रमाणे होवो जोईए इमेज समान होवानो संबंध होवो जोईए नेक्स्ट एमसीक्यू नंबर 65 गण ए इज इक्वल टू सेट ऑफ एबीसी गण बी इज इक्वल टू सेट ऑफ पीक्यू तो ए थी बी ना कितना एक एक विधेय बने कितना एक एक विधेय बनावी शकाय गण एमां त्रण सभ्य छे एबीसी तो अत्यारे गणना सभ्यनी संख्या त्रण छे एबीसी गण बी मां बे सभ्य छे पी अने क्यू एथी बी ना विधेय बनाव्या छे एटले गणना प्रत्येक सभ्य ने गण बी ना अनन्य सभ्य साथे आपणे साकारवो छे अने एक एक विधेय पण बनाववो छे धारो के आपणे गण एना सभ्य स्मोल ए जे छे एने गण बी ना अनन्य सभ्य क्यू साथे सांकळी दईए पी अने क्यू बेमांथी कोई पण एक साथे सांकळीए ना सांकळीए तो नहीं चले कारण के सांकळवामां नहीं आवे तो विधेय नहीं बने तो गण एने कोई अनन्य सभ्य साथे सांकळवुं पड़े पी अने क्यू मांथी धारो के आपणे क्यू साथे सांकळी एक एक विधेय पण बनावुं छे एटले साकळती वखते आपणे बाबतनो पण ध्यान राखवानुं छे के जुदा जुदा सभ्यनी इमेज समान नहीं थई जाय एटले एक क्यू साथे संकळायो तो हवे बी ने आपणे साकळवुं पड़े गणेना प्रत्येक सभ्यने गण बी ना अनन्य सभ्य साथे साकळवानुं छे बी ने ना साकळीए तो विधेय नहीं बने क्यू साथे साकळीए तो एक एक नहीं बने जुदा जुदा सभ्य इमेज समान थी जाए तो अपने बी ने कम्पलसरी पी साथ साकड़व पड़े के जे एक एक बनाई शकाय हवे सी ने अपने साकड़व गणे ना सभ्य सी ने ना साकड़िए तो विधेय नहीं बने पी साथ साकड़िए तो एक एक नहीं बने क्यू साथ साकड़िए तो एक एक नहीं बने ना साकड़िए तो विधेय नहीं बने विधेय बनाव तो सी ने अन्य सभ्य साथ साकड़व पड़े पी अथवा क्यू बे एक सभ्य साथ साकड़व पड़े साकड़िए तो एक एक विधेय बनी सके नहीं कोईपन साथ साकड़ो एक एक नहीं बनी सके तो
સીધી વાત છે કે એક એક વિધેય બનાવવા માટે ગણ એના સભ્યની સંખ્યા, ધારો કે બરાબર આપણે સેન્ટન્સ યાદ રાખશો કે ગણ એના સભ્યની સંખ્યા એમ હોય, કેમ હોય તો એમ હોય, ગણ એના સભ્યોની સંખ્યા એમ હોય અને ગણ બી ના સભ્યોની સંખ્યા એન હોય અને એમ ઇઝ ગ્રેટર દેન એન હોય, પ્રદેશના સભ્યોની સંખ્યા સહપ્રદેશના સભ્યોની સંખ્યા કરતા વધારે હોય તો તો એક પણ એક એક વિધેય બની શકે નહીં, તો એક એક વિધેય ન મળે. એટલે એમસીક્યુ માટે આપણે આ બધા સેન્ટન્સો યાદ રાખશું કે જો પ્રદેશના સભ્યોની સંખ્યા સહપ્રદેશના સભ્યોની સંખ્યા કરતા વધારે હોય તો એક પણ એક એક વિધેય બનાવી શકાય નહીં. એટલે અત્યારે પ્રદેશમાં ત્રણ સભ્ય છે અને સહપ્રદેશમાં બે સભ્યો છે, એક પણ એક એક વિધેય બનાવી શકાય નહીં. એટલે આપણે લખી શકીએ કેટલા એક એક વિધેય મળે, તો એક એક વિધેયોની સંખ્યા, એક એક વિધેયોની સંખ્યા બરાબર ઝીરો, શૂન્ય એક એક વિધેય મળે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 66. ગણ એ ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ એક્સ વન કોમા એક્સ ટુ, ગણ બી ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ વાય વન વાય ટુ વાય થ્રી, તો એફ ફ્રોમ એ ટુ બી વ્યાપ્ત વિધેયોની સંખ્યા ખાલી જગ્યા, એ થી બી પરના વ્યાપ્ત વિધેયોની સંખ્યા આપણે મેળવી છે. વ્યાપ્ત વિધેયોની સંખ્યા એટલે વ્યાપ્ત વિધેય કોને કહેવું, તો કે જે વિધેયનો સહપ્રદેશ ગણ અને વિસ્તાર ગણ, મીન્સ કે સહપ્રદેશ પોતે જ વિસ્તાર હોય એવા વિધેયને આપણે વ્યાપ્ત વિધેય કહીએ. સહપ્રદેશ પોતે વિસ્તાર ગણ ક્યારે બને, તો સહપ્રદેશનો દરેક સભ્ય ને માટે પ્રદેશમાં કોઈ ને કોઈ સભ્ય અસ્તિત્વ ધરાવે. એફ એ થી બી પરનું વિધેય છે એટલે વિધેય શું કરે, ગણેના પ્રત્યેક સભ્યને ગણ બીના અનન્ય સભ્ય સાથે સાંકળે. અત્યારે ગણેમાં બે સભ્ય છે એક્સ વન એક્સ ટુ, ગણ બીમાં ત્રણ સભ્યો છે વાય વન વાય ટુ વાય થ્રી. એફ એ થી બી પરનું વિધેય છે. હવે બાળકો વ્યાપ્ત વિધેય બનાવવો હોય તો સહપ્રદેશના પ્રત્યેક સભ્ય માટે પ્રદેશમાં કોઈ ને કોઈ સભ્ય અસ્તિત્વ ધરાવવો જોઈએ કે જેના ઉપર એફ એપ્લાય કરો તો સહપ્રદેશનો તે સભ્ય ઇમેજ બને. સહપ્રદેશનો દરેક સભ્ય પ્રદેશના કોઈ ને કોઈ સભ્યની ઇમેજ હોવી જોઈએ. આપણે એમ ધારી લઈએ, ધારો કે આજે વાય વન જે છે એ એક્સ વન ની ઇમેજ છે, એક્સ વન ઉપર એફ એપ્લાય કરીએ તો વાય વન મળે, વાય ટુ જે છે એ એક્સ ટુ ની ઇમેજ છે, એફ ઓફ એક્સ ટુ ઇઝ વાય ટુ. હવે જો વાય થ્રી ના સંકળાય તો વ્યાપ્ત વિધેય નહીં થાય, ને સાંકળીએ એક્સ વન સાથે સાંકળે તો આ વિધેય નહીં થાય, અને વિધેય તો રાખવાનું છે બરાબર, એ વિધેય છે. જો વાય થ્રી ને આપણે સાંકળવા જઈએ તો એ વિધેય નહીં થાય, એક્સ વન સાથે સાંકળે તો એક્સ વન ને સંગત ગણ બી નો અનન્ય સભ્ય નહીં મળે, બે સભ્ય મળે. એક્સ ટુ સાથે સાંકળે, ધારો કે એક્સ ટુ ની ઇમેજ વાય થ્રી છે એમ કહીએ તો એક્સ ટુ ની બે ઇમેજ મળી, વાય ટુ અને વાય થ્રી, એટલે આ વિધેય નહીં બને. એટલે વાય થ્રી ને સંગત જો પ્રદેશ નો સભ્ય લેવા જઈએ તો એ વિધેય નહીં થાય, અને વિધેય બનાવ્યો તો વાય થ્રી ને સાંકળી શકાય નહીં. એટલે આ જે ત્રણ સભ્ય છે એમાંથી એક સભ્ય તો સંકળાયા વગરનો રહે છે, એટલે વ્યાપ્ત વિધેય બનાવવું હોય, વ્યાપ્ત વિધેય બનાવવા માટે પ્રદેશ સહપ્રદેશ કરતા પ્રદેશમાં સભ્યો સભ્યોની સંખ્યા વધારે હોવી જોઈએ, કાં તો સમાન હોવી જોઈએ કાં તો વધારે હોવી જોઈએ. વધારે સભ્યો હોય તો ચાલશે, દાખલા તરીકે એક્સ થ્રી એક્સ ફોર, તો આ ત્રણે બંનેને વાય થ્રી સાથે સાંકળી દો, વિધેય તો બની જ જાય છે અને વ્યાપ્ત પણ જઈએ. એટલે એ સેન્ટન્સ આવી ગયું છે, આપણે ટેક્સ્ટબુકનો જ્યારે અભ્યાસ કર્યો ત્યારે આ બધી ચર્ચા થઈ ગઈ.
કે આ વિધેય વ્યાપ્ત ન હોય, કોઈ પણ વિધેય એફ ફ્રોમ એ ટુ બી વ્યાપ્ત, ગણ એના સભ્યોની સંખ્યા એન ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એમ હોય અને એન ઓફ બી ઇઝ ઇક્વલ ટુ એન હોય, પ્રદેશના સભ્યોની સંખ્યા એમ હોય અને સહપ્રદેશના સભ્યોની સંખ્યા એન હોય, તો જો એમ ઇઝ લેસ ધેન એન હોય, એમ ઇઝ લેસ ધેન એન, પ્રદેશના સભ્યોની સંખ્યા સહપ્રદેશના સભ્યોની સંખ્યા કરતા ઓછી હોય, તો એવા સમયે વ્યાપ્ત વિધેય નહીં બનાવી શકાય. પ્રદેશના સભ્યોની સંખ્યા સહપ્રદેશના સભ્યોની સંખ્યા કરતા ઓછી હોય તો વ્યાપ્ત વિધેય બનાવી શકાય નહીં. એટલે એમ ઇઝ લેસ ધેન એન હોય તો વ્યાપ્ત વિધેય ન મળે, વ્યાપ્ત વિધેય બનાવી શકાય નહીં, વ્યાપ્ત વિધેય નહીં મળે. એટલે વ્યાપ્ત બનાવવા માટે એમ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ એન હોવું જરૂરી છે. એમ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ એન ન હોય, આ જરૂરી છે, આવશ્યક છે, એ ના હોય તો વ્યાપ્ત વિધેય બનાવી શકાય નહીં. હા, એ હોય તો વ્યાપ્ત જ છે એમ પણ નહીં કહી શકાય. એટલે આ પૂરતું નથી, પર્યાપ્ત નથી, પણ આ આવશ્યક છે. એટલે પ્રદેશના સભ્યોની સંખ્યા સહપ્રદેશના સભ્યોની સંખ્યા કરતા વધારે અથવા સમાન હોવું જરૂરી છે, આવશ્યક છે. શેના માટે આવશ્યક છે? તો વ્યાપ્ત વિધેય બનાવવા માટે આવશ્યક છે. અત્યારે એ આવશ્યક શરતનું પાલન થતું નથી, એટલે વ્યાપ્ત વિધેય બનાવી શકાય નહીં. માટે આપણે લખી દઈએ વ્યાપ્ત વિધેયોની સંખ્યા, વ્યાપ્ત વિધેયોની સંખ્યા બરાબર ઝીરો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 67. જો એન ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 5 અને એન ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 6, તો એ થી બી એક એક વિધેયોની સંખ્યા કરી શક્યા. બાળકો, આપણે આ જ વિડીયોમાં સમજ્યા કે એ થી બી એક એક વિધેય બનાવવા માટે પ્રદેશ કરતા સહપ્રદેશના સભ્યોની સંખ્યા વધારે અથવા સમાન હોવી જરૂરી છે. એ થી બી વિધેય બનાવવા છે અને એક એક વિધેય બનાવવો હોય, ગણ એના સભ્યોની સંખ્યા એમ છે અને ગણ બીના સભ્યોની સંખ્યા એમ, એટલે કે પ્રદેશના સભ્યોની સંખ્યા એમ છે અને સહપ્રદેશના સભ્યોની સંખ્યા એન છે. તો જો એમ ઇઝ ગ્રેટર દેન એન હોય તો એક એક વિધેય નહીં મળે, એક એક વિધેય ન મળે. એક એક વિધેય બનાવવા માટે જરૂરી છે કે પ્રદેશ કરતા સહપ્રદેશના સભ્યોની સંખ્યા વધારે અથવા સમાન હોવી જરૂરી છે. હવે એક એક વિધેયની સંખ્યા કેવી રીતે જાણી શકાય? પ્રદેશ કરતા સહપ્રદેશના સભ્યોની સંખ્યા વધારે હોવી જોઈએ, એટલે એમ ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ એન હોય તો એક એક વિધેય મળી શકે. મળે જેમ નહીં કહેવાય, આ પૂરતું એ નથી, એક એક હોઈ શકે અથવા ન પણ હોઈ શકે, પણ કેટલા એક એક વિધેય બનાવી શકાય તે આપણે જાણવું છે. પ્રદેશના સભ્યોની સંખ્યા એમ હોય, સહપ્રદેશના સભ્યોની સંખ્યા એન હોય, એમ ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ એન હોય, તો કેટલા એક એક વિધેય બનાવી શકાય? દાખલા તરીકે પ્રદેશના સભ્યોની સંખ્યા એમ છે, તો અહીંયા આપણે સભ્યો લઈએ x1, x2, x3, અપ ટુ xn, તો સભ્યોની સંખ્યા થઈ ગઈ m, 1, 2, 3 અપ ટુ m, એટલે સભ્યોની સંખ્યા m થઈ. સહપ્રદેશના સભ્યોની સંખ્યા n, m ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ n, એટલે n મોટી સંખ્યા છે, તો આપણે ગણમાં એવું દર્શાવીએ કે જેથી અહીંયા સભ્યો વધારે છે, ખ્યાલ આવે, સમાન પણ હોઈ શકે. તો અહીંયા સભ્યો લઈએ આપણે y1, y2, y3 અપ ટુ yn. અત્યારે કન્ડિશન છે m ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ n, આ શરતનું પાલન થાય છે. હવે એક એક વિધેય બનાવવા છે. સીધી વાત છે કે વિધેય બનાવવું એટલે ગણ એના પ્રત્યેક સભ્યને ગણ બીના અનન્ય સભ્ય સાથે સાંકળવાનું છે. ના સાંકળીએ તો વિધેય નહીં બને. પ્રત્યેક સભ્યને, ગણેનો પ્રત્યેક સભ્ય, એનો કોઈ પણ સભ્ય બાકી રહેવો જોઈએ નહીં. એકાદ સભ્યની પણ ઇમેજ ન મળે તો એ વિધેય ના થાય.
ગણ એના પ્રત્યક્ષ અભિની ઇમેજ મળવી જોઈએ. ઇમેજ ક્યાં હશે? બીમાં. ગણ એના પ્રત્યક્ષ અભિની ઇમેજ મળવી જોઈએ. ઇમેજ મળશે તો એક વિધેય બનશે, અને જુદા જુદા સભ્યની ઇમેજ જુદી જુદી મળશે તો એક એક બનશે. તો એના માટે આપણે શું કરીએ, કેટલા એક એક વિધેય બનાવી શકાય? તો આપણે એક એક વિધેયોની સંખ્યા ગણવી છે. એક એક વિધેયોની સંખ્યા, એક એક વિધેયોની સંખ્યા ગણવી છે. આપણે ટેક્સ્ટ બુકમાં આ ટોપિકની વાત કરી છે, ફરીથી આપણે યાદ કરી લઈએ છીએ. તો એક એક વિધેયોની સંખ્યા જાણવા માટે આપણે શું કરીએ, તો ગણ એના સભ્ય x1 ને ગણ b ના અનન્ય સભ્ય સાથે n સભ્યો છે, n માંથી કોઈ પણ એક સાથે સાંકળી શકો. હવે n માંથી કોઈ એક સાથે સાંકળવું છે તો n માંથી એક સભ્ય આપણે પસંદ કરવો પડે, એની સાથે સાંકળી દો. y1 પસંદ થયો, y1 સાથે સાંકળી દો. y2 પસંદ થયો, y2 સાથે સાંકળી દો. એટલે આ n માંથી એકની આપણે પસંદગી કરવી પડે. એટલે x1 ને કેટલા પ્રકારે સાંકળી શકાય? તો કે x1 ને આપણે n પ્રકારે સાંકળી શકીએ. n માંથી કોઈ પણ એક સાથે સાંકળી શકાય, n માંથી કોઈ પણ એકની પસંદગી n પ્રકારે કરી શકાય. હવે બીજો સભ્ય x2 આવ્યો, પણ જેની સાથે x1 સંકળાયો છે, ધારો કે x1 y3 સાથે સંકળાયો છે, તો x2 માટે y3 નથી, અવેલેબલ નથી. કેમ કે આપણે એક એક પણ બનાવવું છે. વિધેય બનાવવા માટે y3 લઈ શકાય, પણ એક એક બનાવવા માટે હવે x1 જેની સાથે સંકળાયો છે એની સાથે આપણે x2 ને સાંકળી શકીએ નહીં. એટલે x2 માટે હવે સહપ્રદેશમાં આપણી પાસે કેટલા સભ્યો અવેલેબલ છે? તો n-1 સભ્યો અવેલેબલ છે, અને એ n-1 માંથી આપણે કોઈ પણ એક સભ્ય પસંદ કરવાનું છે અને તેને x2 સાથે સાંકળવાનું છે. તો n-1 માંથી એકની પસંદગી આપણે કરી શકીએ n-1 પ્રકારે. હવે x3 ને, તો x3 ને બરાબર x1 જેની સાથે સંકળાયો એ સભ્ય કાઢી નાખીએ, x2 જેની સાથે સંકળાયો છે એ સભ્ય પણ કાઢી નાખીએ. એટલે x3 ને સાંકળવા માટે આપણી પાસે n-2 સભ્યો છે, અને n-2 માંથી કોઈ પણ એક સાથે આપણે કેટલા પ્રકારે સાંકળી શકીએ? તો n-2 પ્રકારે સાંકળી શકીએ. x4 ને n-3 પ્રકારે સાંકળી શકીએ. એટલે પહેલા સભ્યને n-0 પ્રકારે સાંકળી શકાય, બીજા સભ્યને, સભ્ય નંબર 1 તો n-0, સભ્ય નંબર 2 બીજો સભ્ય તો n-1, ત્રીજો સભ્ય તો n-2, ચોથો સભ્ય તો n-4. જેટલામાં સભ્ય એના કરતા એક ઓછો બાદ કરવાનો છે. દાખલા તરીકે 10મા સભ્યને કેટલા પ્રકારે સાંકળી શકે? n-9 પ્રકારે. 50મા સભ્યને n-49 પ્રકારે. તો m-માં સભ્યને, તો m-માં સભ્યને આપણે કેટલા પ્રકારે સાંકળી શકીએ? n-m-1 પ્રકારે સાંકળી શકીએ. પહેલા સભ્યને, પહેલો સભ્ય, સભ્ય નંબર 1 n-0, સભ્ય નંબર 2 n-1, સભ્ય નંબર 3 n-2, સભ્ય નંબર 4 n-3, સભ્ય નંબર 10 n-9, સભ્ય નંબર 50 n-49, સભ્ય નંબર 100 n-99, સભ્ય નંબર m n-m-1. જેટલામાં સભ્ય એના કરતા એક ઓછો બાદ કરવાનું છે. n-m-1. હવે આ તો એક એક સભ્યને સાંકળવાના પ્રકારોની સંખ્યા. તો એ દરેકને સાંકળવાના પ્રકારોની સંખ્યા ગણવી હોય તો આ બધાનો ગુણાકાર થાય. ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત ક્રમચય સંચયમાં આપણે શીખીને આવ્યા. ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત એવું કે એક ક્રિયા એમ પ્રકારે થતી હોય, બીજી ક્રિયા એન પ્રકારે થતી હોય, તો સમગ્ર ક્રિયા કરવાના પ્રકારોની સંખ્યા m×n થાય, એનો ગુણાકાર કરાય, પ્રકારોની સંખ્યાનો ગુણાકાર કરાય. હવે આજે છે એન થી શરૂ કરીને આપણે અવયવો લખ્યા. કેટલા અવયવો લખ્યા? અવયવોની સંખ્યા કેટલી? તો આ એક અવયવ, બે અવયવ, એમ કેટલા અવયવો છે? તો કે આ અવયવોની સંખ્યા બાળકો એમ છે, એમ અવયવ. જોઈએ, આ એન હું દબાવી દઉં, 1 2 3 એમ m-1 સુધી. એટલે આ m-1 અવયવો થયા, 1 2 3 અપ ટુ m-1, એટલે m-1 અવયવો થયા. અને આ એક બરાબર સંતાળી રાખ્યો તે એક અવયવ, એટલે આખો આ જે અવયવ છે m-1 છે ને, આ સંતાળેલો તો એ થઈ ગયા એમ અવયવ. એટલે આ અવયવોની સંખ્યા એમ છે.
હવે આપ 10 થી શરૂ કરીએ, 10 ગુણ્યા 9, 10 થી શરૂ કરીને બે અવયવ લખ્યા હોય તો એને આપણે 10p2 કહીએ, 10 થી શરૂ કરીને ત્રણ અવયવ લખ્યા હોય તો એને 10p3 કહીએ. તો આ એન થી શરૂ કરીને એમ અવયવ લખ્યા છે, એક એક ઘટાડતા જઈએ એવા અવયવની સંખ્યા છે એમ, તો એને આપણે કહેવું પડે એન પી એમ. એટલે આને આપણે સૂત્ર તરીકે જ યાદ રાખવાનું છે બાળકો, કે જ્યારે એમ ઇઝ લેસર ઇક્વલ ટુ એન હોય, એમ ઇઝ ગ્રેટર દેન એન હોય, તો પ્રદેશના સભ્યની સંખ્યા વધારે હોય તો એક એક વિધેય ન મળે. પ્રદેશ કરતા સહપ્રદેશમાં સભ્યોની સંખ્યા વધારે હોય અથવા સમાન હોય, એટલે કે એમ ઇઝ લેસર ઇક્વલ ટુ એન હોય તેવા સમયે એક એક વિધેય મળે, અને એક એક વિધેયની સંખ્યા કેટલી મળે, તો એન સહપ્રદેશના સભ્યોની સંખ્યા, પી પ્રદેશના સભ્યોની સંખ્યા, એન પી એમ, એ પ્રમાણે આપણે યાદ રાખશું એન પી એમ. તો એન પી એમ સભ્યો મળે, હા સોરી, એક એક વિધેયો મળે, એટલે એક એક વિધેયો બનાવી શકાય. તો એનપીએમ એક એક વિધેયોની સંખ્યા, એનપીએમ અત્યારે હવે બાળકો એનપીએમ એટલે સહપ્રદેશના સભ્યની સંખ્યા 6 છે, પ્રદેશના સભ્યની સંખ્યા 5 છે, તો અત્યારે લખાશે 6p5. 6 થી શરૂ કરીને 5 અવયવ, 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 સુધી આવશે, 2 સુધી આવશે. એટલે 6 થી શરૂ કરીને 5 અવયવ, 2 અવયવ 2 સુધી આવે. હવે ગુણ્યા 1 લખી દઉં તો કે બગડી નહીં જાય, એટલે 6p5 લખો કે 6p6 લખો, સરખું જ થાય. તો 6p6, 6p5 એટલે 6p6, અને 6p6 એટલે 6 ફેક્ટોરિયલ, 6 ફેક્ટોરિયલ ઇઝ 720, 720. એટલે આટલા એક એક વિધેય બનાવી શકાય. એટલે આ પ્રમાણે એક એક વિધેયની સંખ્યા મેળવવાનું સૂત્ર પણ આપણે સમજી લીધું. અત્યારે આ દાખલા માટે એક એક વિધેયની સંખ્યા આવશે 720, 720. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 68. એફ ઓફ એક્સ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 3x પ્લસ 1. તો એફ ઓફ એક્સ પ્લસ 1 બરાબર ખાલી જગ્યા આપણે એફ ઓફ એક્સ પ્લસ 1 મેળવવાનું છે. એફ ઓફ એક્સ માઇનસ 1 હોય તો એના બરાબર લખી શકાય એક્સ સ્ક્વેર માઇનસ 3x પ્લસ 1. તો એફ ઓફ સમથિંગ માઇનસ 1 ટાઈપનું દેખાવું જોઈએ, તો આપણે આ સૂત્ર એપ્લાય કરી શકીએ. અને આપણે મેળવવાનું છે એફ ઓફ એક્સ પ્લસ 1, એફ ઓફ એક્સ પ્લસ 1. બાળકો એક્સ પ્લસ 1 ની અભિવ્યક્તિ સમથિંગ માઇનસ 1 એવા સ્વરૂપમાં લખીએ આપણે, તો એફ ઓફ એક્સ પ્લસ 1 ની અભિવ્યક્તિ આપણે લખી શકીએ એફ ઓફ એક્સ પ્લસ 2 માઇનસ 1. એફ ઓફ એક્સ માઇનસ 1 હોય તો આપણે લખી શકીએ એક્સ સ્ક્વેર માઇનસ 3x પ્લસ 1. હવે એક્સ પ્લસ 1 ની અભિવ્યક્તિ આ સ્વરૂપમાં લખીએ બરાબર સમથિંગ માઇનસ 1, તો એક્સ પ્લસ 1 ની અભિવ્યક્તિ લખાશે એક્સ પ્લસ 2 માઇનસ 1. એફ ઓફ એક્સ માઇનસ 1 મેળવવું હોય તો એફ ઓફ એક્સ માઇનસ 1 ઇઝ એક્સ સ્ક્વેર માઇનસ 3x પ્લસ 1. તો એફ ઓફ ધીસ માઇનસ 1 ઇઝ ધીસ સ્ક્વેર માઇનસ 3 ઇન્ટુ ધીસ પ્લસ 1, એ પ્રમાણે લખાશે. તો અત્યારે એક્ઝેક્ટ એક્સ ની જગ્યાએ એક્સ પ્લસ 2 છે, તો વિધેય એપ્લાય કરીએ ત્યારે લખાશે એક્સ ની જગ્યાએ એક્સ પ્લસ 2, એટલે કે એક્સ પ્લસ 2 હોલ સ્ક્વેર માઇનસ 3 એક્સ પ્લસ 2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 માઇનસ 3x માઇનસ 6 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 4x માઇનસ 3x ઇઝ પ્લસ x, 4 પ્લસ 1 5, 5 માઇનસ 6 ઇઝ માઇનસ 1. એટલે આપણને મળ્યું એફ ઓફ એક્સ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 1 ઇઝ આન્સર. એટલે અહીંયા આવશે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 1. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 69. એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન એક્સ પ્લસ 1, x is not equal to minus 1. તો એની કઈ કિંમત માટે f(x) is equal to x થાય? અહીં આપણે વિકલ્પો દર્શાવ્યા છે. બાળકો અહીંયા જ્યારે આપણે પ્રશ્નો રજૂ કરીએ છીએ ત્યારે જ્યાં વિકલ્પોની જરૂર નથી
કે આપણે વિકલ્પો નથી દર્શાવતા, કારણ કે હવે એ જ બાબત જેની પરીક્ષામાં પણ લાગુ પડે છે. દરેક પ્રશ્નમાં કઈ તમને વિકલ્પો નથી આપવામાં આવતા. જ્યાં અનન્ય આન્સર આવતો હોય એક અને માત્ર એક ચોક્કસ, તો એવા સમયે અને મેળવી શકાતો હોય, શોધી શકાતો હોય, તો એવા સમયે વિકલ્પ ના આપો તો ચાલે. એટલે વિકલ્પ વગર ગણવાનો પ્રયત્ન કરવો. ચાલો અહીંયા સમજીએ આપણે. એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ અપોન એક્સ પ્લસ વન, એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ વન, તો એની કઈ કિંમત માટે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ થાય. બાળકો, આ શરતનું પાલન થાય તેવા એ શોધવા છે આપણે. એફ એક્સ નું જે સૂત્ર આપ્યું છે એમાં એ અજ્ઞાત છે, એ આપ્યો છે અને એ અજ્ઞાત છે, તો આ શરતનું પાલન થાય એવા એ શોધવા છે. તો શરત આપણે લઈ લઈએ, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇમ્પ્લાઇઝ એફ ઓફ એફ ઓફ એક્સ ઇઝ એ એક્સ અપોન એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇમ્પ્લાઇઝ. હવે બાળકો, એ એક્સ અપોન એક્સ પ્લસ વન ઉપર એફ એપ્લાય કરવું છે, મીન્સ કે આપણને એક્સ ની જગ્યાએ એ એક્સ અપોન એક્સ પ્લસ વન દેખાય છે, તો એક્સ ની જગ્યાએ એ એક્સ અપોન એક્સ પ્લસ વન છે, તો આ જે સૂત્રમાં જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં એ એક્સ અપોન એક્સ પ્લસ વન આપણે લખવાનું છે. એટલે એ ઇન્ટુ એક્સ ની જગ્યાએ એ એક્સ અપોન એક્સ પ્લસ વન છેદમાં એક્સ પ્લસ વન, એક્સ ની જગ્યાએ આપણે લખવાનું છે એ એક્સ અપોન એક્સ પ્લસ વન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એક્સ. એક્સ પ્લસ વન લસા અને કેન્સલ, એટલે અંશમાં આપણને મળ્યું એ સ્ક્વેર એક્સ, છેદમાં એક્સ પ્લસ વન લસા લઈએ એટલે આપણને મળે એ એક્સ પ્લસ એક્સ પ્લસ વન, અહીંયા એકડા સાથે ગુણાય, એટલે એ એક્સ પ્લસ એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એક્સ. આ પ્રમાણે હવે બાળકો આપણી પાસે એક કામ થોડું અઘરું છે અહીંયા, કે એની જગ્યાએ શું મેળવી શકાય. એટલે અહીંયાથી ગણતા જાઓ અને અજ્ઞાત એ મેળવવો, એમાં દ્વિઘાત સમીકરણ. એટલે એ કેલ્ક્યુલેશન કરવા કરતા હવે આપણે આ જે કિંમતો છે એની એ વારાફરતી મૂકતા જઈએ. દાખલા તરીકે અહીંયા એ બરાબર ઝીરો લઈએ તો ઝીરો મળે, એક્સ મળવો જોઈએ બરાબર, અહીંયા એ બરાબર શૂન્ય લેવાથી એક્સ આવતું નથી, એટલે એ બરાબર શૂન્ય શક્ય નથી, માઇનસ રૂટ ટુ લઈએ બરાબર, એ બરાબર માઇનસ રૂટ ટુ. એટલે અહીંયા વિકલ્પનો ઉપયોગ કરવો છે આપણે, એટલા માટે વિકલ્પ લખ્યા. વિકલ્પની મદદથી સરળતાથી જાણી શકાય. એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ રૂટ ટુ લખ્યો, માઇનસ રૂટ ટુ સ્ક્વેર ઇઝ ટુ, ટુ એક્સ, એટલે આપણને મળ્યો ટુ એક્સ અપોન એની જગ્યાએ માઇનસ રૂટ ટુ લખીએ, તો માઇનસ રૂટ ટુ એક્સ પ્લસ એક્સ પ્લસ વન, માઇનસ રૂટ ટુ એક્સ પ્લસ એક્સ પ્લસ વન, તો માઇનસ રૂટ ટુ એક્સ પ્લસ એક્સ, એક્સ કોમન વન માઇનસ રૂટ ટુ, પણ આપણને એક્સ નહીં મળે, ઇઝ નોટ ઇક્વલ ટુ એક્સ. એક્સ ની સાથે ગુણાકારમાં અસભ્ય સંખ્યા છે, તો વન એક્સ એવો આવશે નહીં. હવે એક્સ ની એની જગ્યાએ માઇનસ વન લખીએ, એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન, ત્યારે માઇનસ વન સ્ક્વેર ઇઝ વન, વન ઇન્ટુ એક્સ અપોન એની જગ્યાએ માઇનસ વન લખો, માઇનસ એક્સ પ્લસ એક્સ ઇઝ કેન્સલ, વન એક્સ અપોન વન ઇઝ એક્સ, સમાધાન થાય છે. એટલે એ બરાબર એનું કયું મૂલ્ય સાચું હોય શકે, એ બરાબર માઇનસ વન લઈએ તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 17. સંત ગણ એ માટે એફ ફ્રોમ એ ટુ એ એક એક હોય તો તે ખલી જગ્યા. બાળકો, આ જે એમસીક્યુ છે એક સેન્ટન્સ ઉપર આધારિત છે. સેન્ટન્સ આપણે ટેક્સ્ટ બુકમાં સમજ્યા છે કે જો કોઈ વિધેયનો પ્રદેશ અને સહપ્રદેશ ગણ સમાન હોય અને એ ગણ શાંત ગણ હોય, અનંત ગણે શાંત ગણે એના સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય, તો એ વિધેય જો એક એક હોય તો અને તો જ
વ્યાપ્ત પણ હોય. એટલે એક એક હોય તો વ્યાપ્ત પણ હોય અને વ્યાપ્ત હોય તો એક એક પણ હોય. એટલે સેન્ટન્સ આપણને ખ્યાલ છે કે વિધેયના પ્રદેશ અને સહપ્રદેશ ગણ સમાન હોય અને તે ગણ શાંત ગણ પણ હોય અને તે વિધેય એક એક હોય તો તે વ્યાપ્ત વિધેય પણ છે. એક એક હોય તો અચળ વિધેય, અચળ વિધેય એક એક હોતું નથી. જુદા જુદા સભ્યોની બધાની ઇમેજ અચળ આવે, અચળ ના હોય. શૂન્ય એટલે ઇમેજ ઝીરો આવે, શૂન્ય વિધેય. ઇમેજમાં જે મળે તે વિધેયનું નામ, તે ઇમેજમાં શૂન્ય મળે. જુદા જુદા સભ્ય બધા જ ઇમેજની, બધા જ સભ્યની ઇમેજ શૂન્ય મળે તો એક એક નહીં હોય. એક એક હોય તો તે વ્યાપ્ત હોય. તડે વિધેય એક એક હોય, પણ એક એક હોય તો તે તડે હોય એવું જરૂરી નથી. આ જરૂરી છે, એક એક હોવા માટે તડે વિધેય હોવું જરૂરી નથી. એ સિવાયના પણ ઘણા વિધેયો છે જે એક એક હોય છે. એટલે તડે વિધેય એવો વિકલ્પ આવી શકે નહીં. તડે વિધેય હોવું જરૂરી હોય તો એ વિકલ્પ આવી શકે. આપણો આ જે એમસીક્યુ છે સેન્ટન્સ ઉપર આધારિત છે. આપણે સેન્ટન્સ યાદ રાખવાનું છે. એ આપણે સાબિતી પણ આપી છે ટેક્સ્ટબુકમાં જ્યારે દાખલા ગણ્યા ત્યારે. એટલે અત્યારે આપણે ધ્યાનમાં રાખશું કે પ્રદેશ અને સહપ્રદેશ બંને શાંત ગણ હોય, બંને સમાન હોય અને શાંત ગણ હોય તો એ વિધેય જો એક એક હોય તો અને તો જ તે વ્યાપ્ત પણ હોય. તો એક એક હોય તો તે વ્યાપ્ત હોય અને વ્યાપ્ત હોય તો તે એક એક હોય. એ પ્રમાણે સેન્ટન્સ યાદ રાખવાનું છે. ઓકે, હવે બાળકો આગળના એમસીક્યુ આપણે નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.